ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ગુજરાતીમાં પાઠ બાવીસ શરૂ કરીશું પાઠ બાવીસનું નામ છે આપણા તહેવારો અને ઉજવણીઓ વર્ષ દરમિયાન આપણે ઘણા બધા તહેવારો ઉજવતા હોઈએ છીએ આ પાઠમાં આપણને ઘણા બધા તહેવારો વિશેની માહિતી આપેલી છે તો સૌથી પહેલાં છે દિવાળી દિવાળી તો આપણો ફેવરેટ તહેવાર છે દિવાળી આસો વધ અમાસના દિવસે ઉજવવામાં આવે છે દિવાળીના દિવસે આપણે નવા કપડાં પહેરીએ છીએ ફટાકડા ફોડીએ છીએ અને ઘણી બધી મીઠાઈઓ ખાઈએ છીએ દિવાળી પછી આવે છે બેસતું વર્ષ બેસતું વર્ષ એટલે નવું વર્ષ કારતક સુદ એકમના દિવસને આપણે બેસતું વર્ષ તરીકે ઉજવીએ છીએ આ દિવસે લોકો એકબીજાને સાલ મુબારક એવી શુભેચ્છાઓ આપે છે ત્યારબાદ આવે છે ભાઈ બીચ ભાઈ બીચ કાર્તક સુદ બીચના દિવસે ઉજવવામાં આવે છે ભાઈ બીચ એ ભાઈ બહેનનો તહેવાર છે આ દિવસે બહેન ભાઈને તિલક લગાવે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે ભાઈ બીચ પછી આવે છે પાંચમ લાભપાચમ પાંચમ કારતક સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે કાર્તક સુદ પૂનમના દિવસે દેવ દિવાળીનો તહેવાર આવે છે શીખ ધર્મના લોકો આ દિવસને નાનક જયંતી તરીકે ઉજવે છે ત્યારબાદ પચીસ ડિસેમ્બરે ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર નાતાલ ઉજવવામાં આવે છે જેને ક્રિસમસ પણ કહેવાય છે આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચ જાય છે પ્રાર્થના કરે છે પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવે છે અને ખૂબ જ ધૂમધામથી ક્રિસમસનો તહેવાર ઉજવે છે ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહેવાય છે આ દિવસે ગુજરાતમાં લોકો પતંગ ચગાવે છે ઊંધિયું ખાય છે અને ગોળ અને તલથી બનતી વિવિધ મીઠાઈઓ ખાય છે જાન્યુઆરી મહિનામાં જ છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે આ એક રાષ્ટ્રીય તહેવાર છે ત્યારબાદ મહાવધ તેરસના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર આવે છે અને આ દિવસે લોકો ભગવાન શિવની પૂજા કરે છે ત્યારબાદ ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે સાંજના સમયે હોલિકા દહન કરવામાં આવે છે ત્યારબાદ ફાગણ વદ એકમ એટલે કે હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે લોકો એકબીજાને રંગ લગાડે છે ત્યારબાદ ચૈત્રસૂદ બીજના દિવસે ચેટીચાંદનો તહેવાર આવે છે અને સિંધી સમાજ દ્વારા ઉજવવામાં આવતો આ સૌથી મોટો તહેવાર છે ત્યારબાદ ચૈત્ર ચૈત્રસૂદ નોમના દિવસે રામનવમી આપણા દેશમાં ઉજવવામાં આવે છે ત્યારબાદ આવે છે મહાવીર જયંતિ અને માર્ચ અથવા એપ્રિલની શરૂઆતમાં જે છે ગુડ ફ્રાઈડેનો તહેવાર આવે છે ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી સમાજ દ્વારા ઉજવવામાં આવતા તહેવારોમાંથી એક છે અને ત્યારબાદ તેઓ ઈસ્ટર પણ ઉજવે છે વૈશાખ સુદ ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે અને શ્રાવણ સુદ પૂનમ ના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે રક્ષાબંધન ના દિવસે બહેન પોતાના રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ તથા આશીર્વાદ આપે છે ત્યારબાદ શ્રાવણ વદ આઠમ ના દિવસે જન્માષ્ટમી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને ઓગસ્ટ મહિનામાં પંદરમી ઓગસ્ટના દિવસે આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ અને સ્વાતંત્ર્ય દિન આપણો રાષ્ટ્રીય તહેવાર છે પારસી ધર્મના લોકો પતેતીનો તહેવાર ઉજવે છે જ્યારે મુસ્લિમ ધર્મના લોકો રમજાન ઈદ અને બકરી ઈદના તહેવાર ઉજવે છે ભાદરવા સુદ ચૌદના દિવસ ચોથના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે જ્યારે જૈન ધર્મના લોકો આ જ દિવસે સંવત્સરી ઉજવે છે ત્યારબાદ બીજી ઓક્ટોબરના દિવસે આપણા દેશમાં ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો તેથી આપણા સમગ્ર દેશમાં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે આસો સુદ દશમના દિવસે આપણે દશેરાના તહેવારને ઉજવીએ છીએ તેને આપણે વિજયાદશમી પણ કહીએ છીએ અને આસો સુદ પૂનમના દિવસે આપણે શરદ પૂર્ણિમા ઉજવીએ છીએ ત્યારબાદ આસો તેરસના દિવસે ધનતે ધનતેરસનો તહેવાર આવે છે અને બધા જ લોકો તેને ઉજવે છે આ દિવસે માતા લક્ષ્મી માતા સરસ્વતી અને ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે